ગાંધીજીને સ્વરાજ્ય બધાને માટે લાવવું હતું, થોડા માટેનું સ્વરાજ્ય તે એમની કલ્પનામાં હતું જ નહીં. સ્વરાજ્ય જો બધા માટે ન હોય તો એ સ્વરાજ્ય એમને માટે કંઈ ખપનું ન હતું. અને એ સ્વરાજ્યનું લક્ષણ બધા લોકો સરખા છે, બધા લોકો વચ્ચે કશો જ ભેદભાવ ધર્મનો, વંશનો, લોહીનો, પ્રદેશનો, ભાષાનો કોઈ ભેદભાવ નથી એ પાયો હતો. જ્યારે હિન્દુસ્તાનમાં આ સ્વરાજની લડત ઉપડી ત્યારે તે પહેલા અનેક સેંકડો વર્ષોથી એની વસ્તીનો લગભગ પાંચમો ભાગ એ અસ્પૃશ્યોનો હતો. આ અસ્પૃશ્યો તેમને અસ્પૃશ્યતા નાબૂદ ન થાય ત્યાં સુધી સમાન થયા એમ કહેવાય કેવી રીતે? તેમને પાણી અવાડ અનુભવાતું હતું, તેમના બાળકોને ભણવાની સગવડ ન હતી, તેમને રહેવા માટે ગામથી દૂર ગંદા નિવાસોમાં રહેવાનું હતું, અને તેમને સવર્ણ હિન્દુ સમાજ તિરસ્કારતો, હેડ હેડ કરતો હતો. આ બધું જો સ્વરાજમાં ચાલુ રહેવાનું હોય તો એ સ્વરાજ શું કામનું? એ સ્વરાજમાં આ 5 કરોડ માણસોને કેવી રીતે પાંચમા ભાગની વસ્તીને રસ હોય? અને ધાર્મિક દ્રષ્ટિએ બધામાં રામ વસતા હોય એમ આપણે કહેતા હોઈએ તો, અને ગાંધીજી તો બરાબર હિન્દુ હતા જ, એટલે એ તો કહેતા જ કે બધે રામ વસે છે, તો પછી આ અસ્પૃશ્યોમાં રામ નથી એ એમનો પ્રશ્ન હતો. છેક બાળપણ છે, એમણે લખ્યું છે કે મારી ભાઈએ એકવાર કહ્યું કે આ છોકરાને અડતો નહીં કારણ કે અસ્પૃશ્ય છે, ત્યારે મને મારા મને બળવો કર્યો. તે દિવસથી અસ્પૃશ્યતા નિવારણના બીજ મારામાં રૂપાયા છે, આમ એમણે લખ્યું છે. અને અંતકાળ સુધી પણ એમની આ જ વાત રહી કે આ લોકોનું ન થાય તો પછી થયાનો અર્થ શું છે? ભૂખ્યા છે તેને ન ખોરાક મળે તો પછી આપણે ભોજન આપવાનો અર્થ શું છે? આ એમની તીવ્ર વેદના હતી, એટલે સુધી કે એમણે અનેક વાર કહ્યું કે હિન્દુ ધર્મનો નાશ થતો હોય આ અસ્પૃશ્યતાને રાખવાથી તો મને કઈ અફસોસ નથી, ભલે હિન્દુ ધર્મનો નાશ થાય. હું હિન્દુ ધર્મનો આશક છું તો પણ હું આ કહું છું કે અસ્પૃશ્યતા અને હિન્દુ ધર્મ બે સાથે ટકી શકશે નહીં. એટલે જ્યારે પહેલવેલા સાબરમતી આશ્રમમાં દુલાભાઈ નામના આપણા વણકરને લઈને વસાયા ત્યારે આશ્રમમાં ખુદ કસ્તુરબાએ અને બીજાઓએ પણ વાંધો ઉઠાવ્યો કે ભાઈ આટલું બધું કરોમાં, ત્યારે એમણે કહ્યું કે જેને રહેવું હોય રહે, જવું હોય જાય, પણ દુલાભાઈ તો અહીંયા રહેવાના જ છે એમ માનીને ચાલો. ગામમાં હોવા થઈ ગઈ, દાન આપવા વાળા કે દાન નહીં આપીએ એવું થયું, અને એક દાડો એમને આવીને હિસાબ નિશ્ચય કર્યું કે હવે તો મહિનો દાડો ચાલે એટલા પૈસા નથી, શું કરશું? ત્યારે એને એક જ જવાબ, કાંઈ નહીં, હરિજન વાસમાં રહેવા જઈશું અને એમની જોડે મજૂરી કરવા જઈશું. યેવડા જેલમાં એમને ખબર પડ્યા કે હા, બ્રિટિશ સરકારે ચુકાદો આપ્યો છે કે આ લોકોને હિન્દુઓથી અલગ મતાધિકાર આપો. ત્યારે એમણે કહ્યું કે મારે ઉપવાસ કરવા પડશે. 21 ઉપવાસ કર્યા અને છેવટે કાયદો ફેરવાયો. એમણે હરિજન આગેવાનોને કહ્યું કે સરકાર તમને જેટલી જગ્યા આપતા હોય એથી વધારે હું જગ્યા આપો, પણ આપણી ચૂંટણી ભેગી થવી જોઈએ, અલગ અલગ નહીં હોવી જોઈએ. અને એ વાત અમલમાં આવે. પણ સવાલ એ છે કે એમને માટે આ વાત પહેલા હતી, આ વાત પહેલા હતી કે પહેલા અસ્પૃશ્યતા જવી જોઈએ ભલે સ્વરાજ મોડું આવે. વાટાઘાટો કરતા હતા કેબિનેટ મિશન સાથે દિલ્હીમાં, તે વખતે અમદાવાદમાં સર ચિનુભાઈ બેરોનેટને ત્યાં મંદિર ખુલ્લું મૂકવાની વાત આવી, ગાંધીને બોલાવીએ તો બધાએ ના પાડી, આવા મહત્વના કામમાં સત્તાની ફેરબદલી થવાની છે ત્યારે તમે કેવી રીતે ગાંધીજી અહીંયા આવે અપેક્ષા રાખી શકો છો? ત્યારે એમણે ખબર પડી કે હું આવીશ, હું આવીશ. આવા
અને સર ચિનુભાઈ ભાગવતના મંદિરમાં બોલ્યા કે હું પહેલા સમાજ સુધારક છું અને પછી રાજકારણી છું. મને ખબર છે કે આ અસ્પૃશ્યતાનું નિવારણ સ્વરાજ આવતા પહેલા થવું જોઈએ. જો એમ નહીં થાય તો સ્વરાજમાં સવર્ણ હિન્દુઓ એને કેટલા વખતે ન્યાય આપશે તેની મને ખબર નથી. એટલે હું દિલ્હીથી દોડીને આવા સમયે પણ અહીં આવ્યો છું, કારણ કે આ નાનું કામ છે પણ એ સ્વરાજ કરતા એ મહત્વનું કામ. આવી એમની લાગણી હતી. 5 કરોડ માણસો, પાયો એ છે કે છેલ્લામાં છેલ્લા માણસને પણ બધાના જેટલું જ મળવું જોઈએ, તેનું નામ ન્યાય. છેલ્લો દાખલો એમના જીવનના અંતભાગનો છે. પોતે પગે ચાલીને હરિદેવ યાત્રા કરતા હતા, કરતા કરતા જગન્નાથપુરી ગયેલા. જગન્નાથપુરીમાં એમનો પડાવ. બપોરે પૂછ્યું, બા ક્યાં છે, મહાદેવ ક્યાં છે? કોકે કહ્યું કે તો મંદિરમાં જોવા ગયા છે, મંદિર જોવા, દર્શન કરવા ગયા છે. સમસમી ગયા. જેવા મહાદેવ આવ્યા એટલે એને કહ્યું, મહાદેવ 25 વર્ષ તમે મારી સાથે રહ્યા અને તમે શું કર્યું, સમજ્યા શું તમે? મારે તમારું સેક્રેટરી પણ કામ જોતું નથી, જ્યાં જવું હોય ત્યાં જાઓ. આવું તમારે થઈ જ કેવી રીતે શકે? બાને બોલાવ્યા. બાને બોલાવી કે આટલા વર્ષ તું મારે પડખે રહી, મારું પડખું સહેલું, અને તને એટલી ખબર ન પડી કે જ્યાં અસ્પૃશ્યો ન જઈ શકે ત્યાં આપણાથી જવાય નહીં. જા દિલ્હી જા, દેવદાસ ત્યાં રહેવું રહે, જે કરવું કે અહીંયા નહીં, મારી સાથે કોઈ નહીં. સાહેબ, સગા વાલાઓ પત્ની કરતા પણ અસ્પૃશ્યો એમને વાલા. રામાયણમાં આવે છે કે રામચંદ્રજી એક આશ્રમમાં ગયા, ફરતા ફરતા પગે પાડીને ચાલતા હતા, ત્યારે આશ્રમની બહાર એક મોટો ઢગલો ધોળા હાડકાનો જોયો. ત્યારે એને આશ્રમવાસીઓને પૂછ્યા, કોના હાડકા છે? ત્યારે કહે, ભાઈ અમારા ઋષિઓના છે, રાક્ષસો આવી પકડી જાય છે, ખાઈ જાય છે, હાડકા અહીંયા ફેંકી જાય છે, અને તમે અમારા રાજા, શું કામના ભાઈ? રામચંદ્રજીએ ત્યાં ત્યાં નિશ્ચય કર્યો અને લક્ષ્મણ સીતાને કહ્યું કે ચા હથિયાર લાવો, મારે વાપરવા છે, મારે આ હથિયારથી રાક્ષસોનો સંહાર કરવો. જતા બાંધેલી પોતે જાહેર કરેલું કે સાધુની જેમ રહીશ, પણ ક્ષત્રિય નહીં રહું, એ બધું કહેલું. પણ આ જોયું ત્યારે એને કહ્યું કે હું આતત્સરાણ, અમારો ધર્મ છે, મારે લાવો હથિયાર, હું રાક્ષસોનો સંહાર કરીશ. ત્યારે રામાયણમાં આવે છે, સીતાજી એમને કહે છે કે તમે તો કહ્યું છે કે હું હથિયારને નહીં પકડું, અને હવે તમે કેમ પ્રતિજ્ઞાભંગ કરો છો, શું કહેવાશે? ત્યારે કે જો સીતા, હું લક્ષ્મણનો ત્યાગ કરું, તારો પણ ત્યાગ કરી શકું, પણ હું મારા ક્ષત્રિય ધર્મનો જેનો પાયો આર્તત્રાણ છે, આર્ત લોકો, દુઃખી લોકો, પીડાયેલા લોકો, તે લોકોનું રક્ષણ કરું, એમાંથી હું પાછો ફરીશ નહીં. જ્યારે ગાંધીજીએ એમ કહ્યું, કસ્તુરબાને દેવદાસની પાસે જા, ખુશીથી માધવભાઈને કહ્યું, ચાલ્યા જાઓ તમે, હું અસ્પૃશ્યોને છોડી શકીશ નહીં. ત્યારે એ મોટા મોટા રામ ભક્ત થયા હતા. આ વાત એમણે પોતાના છેલ્લામાં છેલ્લા અનુયાયીઓને સમજાવી. એટલે અમે લોકો, અમારા જેવા લોકો, અસ્પૃશ્યતાને દૂર કર્યા વિના સ્વરાજ લેવા તૈયાર ન હતા. ગાંધીની 2 વાત, અહિંસા અને માનેલા સત્ય ઉપર આસ્થા. અમે ગાંધી પાસેથી શીખ્યા કે અસ્પૃશ્યતા પાપ છે, દુનિયામાં એવું કોઈ ઠેકાણા નથી. મેલું ઉપડાવે, ગંદા વાસમાં રાખે, અડે નહીં, અવાળાના પાણી પણ, ઓહો હો હો, આ બધા જ કામો એમણે અમને બતાવ્યા. કારણ કે ગાંધીજીએ કહેલું કે આ સિવાયનો સ્વરાજ આવશે તો એ સ્વરાજમાં મને રસ નહીં. અને આ બધા કામનું પરિણામ આવ્યું શું એ જાણો છો? ભલે એ કોમી એ કે ન કરી શક્યા, પણ અસ્પૃશ્યતા નિવારણ કરી શક્યા. એટલે આપણી પહેલી સંસદમાં જે ઠરાવો થયા એ ઠરાવોમાં આ ઠરાવ હતો કે આ દેશ અસ્પૃશ્યતા નિવારણ કરે છે, અને જે કોઈ માણસ બીજાને નહીં અડે તેને સજા થશે. આ કાયદો સાહેબ થયો તેનું કારણ પેલું રચનાત્મક કામ હતું. એ કામે એક પ્રબળ લોકમત ઉભો કર્યો,
અને મોટા મોટા બુદ્ધિશાળી લોકોને, વકીલોને, ન્યાયાધીશોને, અધ્યાપકોને, બધાને સમજાવી દીધું કે આ તમારું સ્વરાજ એ ભણેલા લોકોનું સ્વરાજ નથી, એ સ્વરાજ છેલ્લામાં છેલ્લા માણસને માટેનું છે. એ સ્વીકાર્યું અને આપણી સંસદે માનભેર આપેલો ઠરાવ કર્યો, તે આ ગાંધીજીના પ્રતાપ છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં કેટલાય સંતો અને ભક્તોએ આ જાતના ભેદભાવને વખોડી કાઢ્યો જ હતો, પણ ગાંધીજીની ખૂબી એ છે કે એમણે કોઈ આધ્યાત્મિકતાની સાથે આ વાતને જોડી જ નહીં. એણે કહ્યું કે આ તો માનવનો એક સામાન્ય અધિકાર છે, એ માણસ જન્મનો, એટલે જ એને આપણે અડવું જોઈએ. આ વાત જો આપણે સમજીએ તો સમજીએ કે આ અધિકાર, એ અધિકારને જેને અમેરિકન કોન્સ્ટિટ્યુશને કહેલું છે કે કોઈ ઝૂંટવી ન શકે એવો કુદરતે આપેલો અધિકાર છે. કુદરતે જેમ ફેફસું આપ્યું છે, કુદરતે જેમ મને શ્વાસોશ્વાસ લેવાની શક્તિ આપી છે, એની વચ્ચે બે માણસો જે કંઈ ભેદ નથી. જો એ વાત હોય તો પછી સામાજિક અને રાજકીય કોઈ પ્રકારે ભેદ નહીં હોવો જોઈએ.